સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સસ્તા અનાજની અનાજ બારોબાર થતા ગ્રામજનોએ જાણ થતા રેડ કરી હતી અને મહુવાના વાંસકુ ગામે જનતાએ રેડ કરી સસ્તા અનાજની દુકાનોનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો મહુવા મામલતદાર સહિતનું સરકારી તંત્ર દોડતું થયું હતું સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ઘણાતા મહુવા તાલુકામાં સરકારી અનાજ વગેરે કરવામાં માફિયાઓ હવે સક્રિય બન્યા છે કે લાંબા સમયથી વેપલો ચાલતા જરૂરિયાતમંદોને અનાજ મળતું ના હોવાથી અનેકવાર ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી અને આજે મહુવા તાલુકાના વાંસકોઈ ગામેથી આવી જ રીતે એક ટેમ્પો અનાજ બારો બાર થતા હતા ગ્રામજનોને માહિતી મળતા રેડ કરી હતી અને એક ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો મહુવાની અંદર જે આજરોજ આ અનાજનો પુરવઠો પકડાયો છે એકચુઅલી બહુ જ મોટું ષડયંત્ર છે અને એ ષડયંત્રની અમને જે ઇન્ફોર્મેશન હતી તે મુજબ ચાર ગાડી જોડે હતી એક ગાડી પકડાઈ છે અને મહુવા તમારે એમ કહેવાય છે કે આજુબાજુના જે તાલુકાઓ છે એનું પણ અહીંયા આ ખોડાઉન છે અને અહીંયાથી આ ગરીબ લોકોનું અનાજ જે સપ્લાય થાય છે કોઈ સંજોગે અમે ચલવી નહીં લઈશું અને હવે તો ઠીક છે વહીવટી તંત્ર શું કરે છે પણ વહીવટી તંત્ર થી જો કઈ પરિણામ ના મળશે તો લોકો હવે છોડશે નહીં એટલું નક્કી છે હા તંત્ર આ જગ્યા પર આવ્યું છે અને તંત્ર એમ કહે છે કે ભાઈ અમે અમારા લેવલે કામ કરીશું હવે એનું શું પરિણામ મળે છે જોઈએ છે નહીં તો હવે લોકો છોડશે નહીં અને લોકો જાગૃત થયા છે ગ્રામજનોએ જાણતા રેડ કરી અનાજ ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને સ્થાનિક પુરવઠા વિભાગ અને મહુવા મામલતદાર ઉંગતા ઝડપાયા હતા જોકે ગ્રામજનોએ તાત્કાલિક મહુવા મામલતદારને જાણ કરવામાં આવી હતી જનતા રેડને પગલે મામલતદારની ટીમ પણ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેમ્પો જપ્ત કરી અંદર મૂકેલા અનાજની ગુણે અંગે પંચ કેસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ભરતી રાણા મામલતદાર મહુવા જે અત્યારે છે ગામ લોકો આપણે જાણ કરી છે તો વહીવટીતંત્ર કયા પ્રકારની કાર્યવાહી છે અને શું છે અમને મેસેજ અહીંથી મળ્યો તેવું અમે જે વહીવટીતંત્ર અમારું છે એ અમે સ્ટાફ જોડે અહીંયા અત્યારે જવાબ અને પંચનામું કરીએ છીએ સ્થળ પર અમે હાજર થઈને અને જે એની જે કાયદાકીય કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું આમાં જે ઘઉં છે જે મળી આવેલું છે કે શું છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પણ કંઈ કહી શકાય એમ નથી કારણ કે એમાં જે ડ્રાઈવરો કે કોઈ નથી અને એના જે કોઈ કાગળિયા પણ અમને મળી આવેલા નથી ખાતા એટલે અત્યારે માલ પકડાવે ક્યાં જતો એવી કોઈ પ્રાથમિક અમને કોઈ જાણકારી અત્યારે નથી ક્યાંથી ક્યાં જતો વાસકુઈ ગામની સીમમાંથી આખું નેટવર્ક ઝડપાતા ગ્રામજનોને સફળતા તો મળી હતી પરંતુ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો આખું નેટવર્ક પાછળ સ્થાનિક ઈસમો નીચ સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે સસ્તા અનાજની દુકાનનું અનાજની ગુણી બદલી અને બીજી ગુણીમાં પેકિંગ કરી બારોબાર વેચી દેતા હતા હાલ આ સમગ્ર મામલે હવે મહુઆ મામલતદાર કેટલી તટસ્થ કામગીરી કરશે તે હવે જોવા રહ્યું કમલેશ સોની સાથે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ મહુઆ